ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કાલે આપણે નાયલોન સિક સિક્સ અને ટેરિલિનની બનાવટ ભણ્યા હતા હવે આજે આપણે નાઇલોન સિક્સ અને મેલેમાઇનની બનાવટ ભણવાના છે તો સૌ પ્રથમ નાઇલોન સિક્સની વાત કરું તો પાણીની હાજરીમાં કેપ્રોલેક્ટમના એક અણુની જળવિભાજનની પ્રક્રિયાથી એમિનો કેપ્રોઈક એસિડ મળે છે આ એમિનો કેપ્રોઈક એસિડની અન્ય કેપ્રોલેક્ટમના અણુ સાથે સ્વયં સ્વયંસંગનની પોલિમરાઈઝેશનની પ્રક્રિયા થઈને નાઇલોન સિક્સની બનાવટ થાય છે એની સમીકરણની ચર્ચા કરીશું આગળ આ કેપ્રોલેક્ટમનું બંધારણ છે સી એચ ટુ ફાઈવ ટાઈમ્સ છે સીઓએનએચ પાણી સાથે પ્રક્રિયા કરીશું તો પાણીમાં રહેલો ઓ એચ માઇનસ સીડબ સીઓ સાથે જોડાય છે અને એચ પ્લસ એનએચ સાથે જોડાય છે તો જે એમિનો કેપ્રોઈક એસિડનું બંધારણ બનશે સીડબ્લુ એચ સીએચ ટુ ડેન્સ ટુ ફાઈવ એનએચ ટુ જેની ફરીથી કેપ્રોલેક્ટમના અણુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નાઇલોન સિક્સની બનાવટ બને છે સી ઓ સી એચ ટુ ડેન્સ ટુ ફાઈવ એનએચ આપણો રિપીટિંગ યુનિટ રહેશે સીઓ એનએચ સમૂહ એન્ડ ટાઈમ છે માટે પોલી એમાઈડ વર્ગનો કહેવાય છે ગુણધર્મોની ચર્ચા કરવામાં આવે તો પોલી એમાઈડ વર્ગનો પોલીમર છે સીઓએનએચ સમૂહ આવર્તનીય એકમ એટલે કે રિપીટિંગ યુનિટ સીઓએ છે સામાન્ય દ્રાવકમાં અદ્રાવ્ય છે ખૂબ જ સારી મજબૂતાઈ પણ ધરાવે છે રેખીય પોલીમર છે અને થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલીમર છે ઉપયોગોની ચર્ચા કરીએ તો ઉપયોગોની ચર્ચામાં કાર્પેટ દોરડા અને ટાયર ઉદ્યોગમાં તે વપરાય છે મેલેમાઇનની જો વાત કરવામાં આવે તો મેલેમાઇન અને ફોર્માલ ગરમ કરતા સ્વયંસંગનન પોલિમરાઈઝેશનની પ્રક્રિયા થઈને મધ્યવર્તી રેઝિંગ બને છે ત્યારબાદ તેમાંથી મેલેમાઇન પોલિમર બને છે સમીકરણની જો ચર્ચા કરીએ તો મેલેમાઇનનું બંધારણ અહીંયા તમે જોઈ શકો છો થ્રી ટાઈમ એનએસ ટુ સમૂહ છે અલ્ટરનેટિવ જેની પ્રક્રિયા ફોર્માલટી હાઈડ સાથે કરવાની છે હવે અહીંયા એક ખાસિયત આપણે ખાસ ધ્યાન રાખીશું આ ફોર્માલટી હાઈડ છે ને લખવાની થોડી પદ્ધતિ બદલી જાય સી એચ ટુ ઓ આ એનએચ ટુ સમૂહમાંથી હાઇડ્રોજન જે છે એ સીએચ ટુ ઓ સાથે જોડાશે તો અહીંયા વધશે એનએચ તો મધ્યવર્તી રેઝિન જે છે એનએચ સી એચ ટુ ઓ બને છે મધ્યવર્તી રેઝિન જે છે એમાં આ કાર્બન પર કે આ રીતનો સમૂહ એક બને છે એનએચ સી એચ ટુ ઓ આ મધ્યવર્તી રેઝિન જે છે એન ટાઈમ છે આપણા માટે આ મધ્યવર્તી રેઝિનની સંગન પોલિમરાઈઝેશનની પ્રક્રિયા થાય તો અહીંયાથી ઓએચ સમૂહ અહીંયાથી હાઇડ્રોજન એમ કરતાં પાણીના અસંખ્ય દૂર થાય છે તો જોઈ શકો છો એનએચ ટુમાંથી એચ ગયો એટલે વધ્યા એનએચ અહીંથી ઉએચ ગયા એટલે વધશે એનએચ સી એચ ટુ પાછળ ડેસ મૂકવા પડશે કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે એવી જ રીતે અહીંથી પણ એચ દૂર થાય છે તો એનએચ ડેશ તો મેલેમાઇન પોલિમર બને છે અને જ્યારે ગુણધર્મોની ચર્ચા કરવી હોય તો મેલેમાઇન ફોર્માલ વર્ગનો સંશ્લેષિત પોલીમર છે કારણ કે મેલેમાઇન અને ફોર્માલિહાઈડ બંનેનો ઉપયોગ કર્યો હતો થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે આપણા સિલેબસ મુજબ બે જ થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એક બેકેલાઇટ અને એક મેલેમાઇન મિશ્રબંધિત પોલિમર છે સખત અને મજબૂત હોય છે આ મેલેમાઇનને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો તે પીગળતો નથી કે તેના બંધારણમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી તે ઘસારાનો પ્રતિકાર કરે છે તે પછડાતા કે અથડાતા તેમાં તિરાડ પડતી નથી કે તે તૂટતા નથી માટે તેનો ઉપયોગ તૂટે નહીં તેવી પ્લાસ્ટિકની ક્રોકરી બનાવવા માટે થાય છે અહીં એક એમસીક્યુ માટેનો ટોપિક છે જે આપણે અન્ય પોલીમર તરીકે ચર્ચા કરીશું પોલીમરનું નામ છે યુરિયા ફોર્માલ રેઝિન તો એની અંદર કયા મોનોમરનો ઉપયોગ થાય છે તો કે યુરિયા મોનોમર યુરિયાનું સૂત્ર આવડે છે એનએચ ટુ સીઓ એનએચ ટુ અને ફોર્માલ્ડિહાઇડ નું સૂત્ર બી આવડે છે HCHO તો બંધારણ જે છે એટલે કે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિંગ તો આ બંને મોનોમર વચ્ચે પ્રક્રિયા થઈને આ રીતનું યુરિયા રેઝિન નું બંધારણ તમને મળે છે તેનો ઉપયોગ તૂટે નહીં તેવા કપ અને લેમિનેટેડ શીટ બનાવવા માટે થાય છે એવી જ રીતે બીજા પોલિમરનું નામ છે ગ્લિપ્ટાલ તો ગ્લિપ્ટાલમાં જે મોનોમર વપરાવાના છે ઇથિલિન ગ્લાયકોલ સીએચુ ઓ એચ સીએચ ટુ ઓએચ એનું બંધારણ છે થેલિક એસિડ બેન્જિન રિંગ ઉપર અલ્ટરનેટિવ એક કાર્બન છોડીને સીડબલ એચ સમૂહ હશે તો અહીંયા થેલિક એસિડનું બંધારણ છે તમે જોઈ શકશો કે આ રીતે અને ઇથિલિંગ નું બંધારણ છે સી એચ ટુ સીએચ ટુ તો ઇથિલિંગ ગ્લાયકોલ અને થેલિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ગ્લિપ્ટાલ મળે છે અને આ છે નું બંધારણ જેનો ઉપયોગ પેઇન્ટ અને લેકરની બનાવટમાં થાય છે તો આપણા પોલીમર જે હતા મેલેમાઇન અને નાઇલોન સિક્સ જેની બનાવટ પૂરી થઈ